દેશભરમાં બાળમજૂરીને લઈને ખૂબ જ કડક કાયદા છે, પણ બાળમજૂરી બંધ થવાનું નામ જ લેતી નથી. આના માટે ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે. નોબેલ પ્રાઇઝ વિજેતા કૈલાશ સત્યાર્થીની બચપન બચાવ આંદોલન નામની સંસ્થા દ્વારા જેતપુરમાંથી 11 જેટલા બાળમજૂરોને મુક્ત કરાયા હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે ઘણા બાળકોને બાળમજૂરી દરમિયાન શારીરિક ત્રાસ પણ આપતો હોવાની વાત સામે આવી હતી. રાજકોટ જિલ્લાના જેતપુરે વિશ્વભરમાં સાડી ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. અહીં આવેલા કારખાનામાંથી સાસવારે 12 મજૂરી અહીંથી મુક્ત કરવામાં આવે છે, ત્યારે અહીંના 2 સાડીના કારખાનામાંથી 11 જેટલા 12 મજૂરો મુક્ત કરવામાં આવ્યા હતા. જેતપુરના ચાંપારાજપુર રોડ ઉપર આવેલ તુલસી હેન્ડ ફિનિશિંગ અને ધોરાજી રોડ ઉપર આવેલ અજીતા પ્રિન્ટ ફિનિશિંગમાં કામ કરતા 11 જેટલા 12 મજૂરોને નોબેલ પ્રાઇઝ વિજેતા કૈલાશ સત્યાર્થીની બચપણ બચાવો આંદોલન નામની એનજીઓને મુક્ત કરાવી ને CWCના મદદથી તમામ બાળકોને રાજકોટ ચાઇલ્ડ હોમમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને તેના માતા પિતાને સોંપી દેવામાં આવશે. પોલીસ દ્વારા આ મુકદ્દમોને પકડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અહીં પકડાયેલ બાળકો સાથે વાત કરતા અને સંપૂર્ણ માહિતી મેળવતા આ બાળકોને તેના મા બાપ પાસેથી મુકદ્દમા લઈને આવે છે અને અહીં 12 મજૂરીના લગાડી દે છે. અહીં આ બાળકો પાસે 12 કલાકથી પણ વધારે મજૂરી કરવામાં આવે છે. જે જગ્યાએ કામ કરે છે ત્યાં રૂમમાં પંખો પણ નથી હોતો અને ખૂબ ગરમીની અંદર આ બાળકો કામ કરી રહ્યા હોય છે. સાથે સાથે બાળકોના મોઢે પણ જો તેમની આ ફીતી સાંભળવામાં આવે તો જ બાળકો કામ કરવામાં નબળા હોય તેમને તેમના મુકાદમ માર મારતા હોવાની સત્ય હકીકત સામે આવી હતી. અહીં મુકાદમના ત્રાસથી મુક્ત થયેલા આ બાળકો વાત કરતા પણ ડરતા હોવાનું સામે આવ્યું હતું. જેતપુરમાંથી મુક્ત થયેલ 12 મજૂરો માત્ર ઉદાહરણ છે. જો યોગ્ય રીતે કાયદાનું પાલન કરવામાં આવે તો આવા કેટલી બાળપણને બચાવી શકાય તેમ છે. સૂર્ય સુસ્પાલ, લેજેડ સ્ટેજ, જેતપુર. બેન, ક્યાં એનજીઓ દ્વારા આજે જેતપુરમાં જે ચાઇલ્ડ લેબર છોડાવવામાં આવ્યા છે ત્યાં એનજીઓ દ્વારા કરવામાં આવેલું છે, ત્યાંથી માહિતી મળેલી હતી? આગળની કાર્યવાહી આપતા દ્વારા શું કરો? અમારી એનજીઓનું નામ છે બચપન બચાવો આંદોલન, અને આજરોજ અમે જેતપુરમાં અમને જે માહિતી મળી હતી એ મુજબ 2 કારખાનામાં ચાઇલ્ડ લેબરની રેડ કરી હતી. એ રેડમાં એક રાજ ફિનિશિંગ અને તુલસી ફિનિશિંગ એમ કરીને 2 કારખાના હતા જેમાં રેડ કરવામાં આવી. પોલીસ ડિપાર્ટમેન્ટ છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ, એના સપોર્ટથી આ રેડ કરવામાં આવી છે. અને આ 2 કારખાનામાં રેડ દરમિયાન અમને ટોટલ 11 બાળકો ચાઇલ્ડ લેબર તરીકેના મળી આવ્યા છે. હવે પછી બાળકોને રાજકોટમાં CWCની સામે રજૂ કરી અને એમને હોમમાં મૂકવામાં આવશે અને પછી હોમમાં એમની આગળની પ્રોસેસ થશે જેમાં એમના વાલીઓ આવશે, એમના વાલીઓને સોગંદનામું કરીને એમના વાલીઓને બાળકોને સોંપવામાં આવશે. શું નામ આપનું? મારું નામ દામિની છે.